હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર માટે હવે આ લાસ્ટ વિડીયો છે. આ વિડીયોની અંદર આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. બરાબર, આપણે જે લાસ્ટ વિડીયોમાં જોયું કે પ્રાણી શરીરની અંદર ઘણા બધા અંતઃસ્ત્રાવ આવેલા છે. બરાબર, એમાં આપણે એક અંતઃસ્ત્રાવ જોયો કે જે એડ્રીનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, જેનું નામ છે એડ્રીનાલિન. બરાબર, એ આપણે જોયું હતું કે જ્યારે આકસ્મિક પરિસ્થિતિ હોય ત્યારે એ ઉત્પન્ન થાય છે. બરાબર, તો એને લગતો એક અહીંયા ક્વેશ્ચન છે, તો ચાલો આપણે જોઈએ. તો ક્વેશ્ચન એમ બને છે કે લડવાની કે દોડવાની ક્રિયા હોય, અથવા તો કરો યા ભાગો એવી પરિસ્થિતિ હોય, કરો અથવા તો લડો, બરાબર, લડો યા ભાગો એવી પરિસ્થિતિ હોય ત્યારે આ સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે. બરાબર, અંતઃસ્ત્રાવનું નામ લખવાનું છે કે આવી પરિસ્થિતિ હોય ત્યારે કયો અંતઃસ્ત્રાવ એનું નિર્માણ થાય છે અને એની અસરો લખવાની છે. બરાબર, એની આપણા શરીરની અંદર શું અસરો ઉત્પન્ન થાય છે, શું અસરો જોવા મળે છે એના વિશે આપણે લખવાનું છે. તો સૌપ્રથમ આપણે જે પહેલો પ્રશ્ન પૂછ્યો છે એનો આપણે આન્સર આપી દઈએ કે લડવાની કે દોડવાની ક્રિયા અથવા તો લડો યા ભાગો એવી પરિસ્થિતિની અંદર એડ્રીનલ ગ્રંથિમાંથી, કઈ ગ્રંથિ, તો કે એડ્રીનલ ગ્રંથિ ક્યાં આવેલી છે, તો કે કિડનીના ઉપરના ભાગે, શંકુ આકારની, એટલે કે જે આપણે આઈસ્ક્રીમ કોન ખાતા હોય એવા આકારની, એવા આકારની એક ગ્રંથિ આવેલી છે અને એમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એડ્રીનાલિન. બરાબર, આ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે ક્યારે, તો કે જ્યારે લડવાની કે દોડવાની અથવા તો લડવાની, લડો યા ભાગો એવી પરિસ્થિતિ હોય ત્યારે. બરાબર, અથવા તો આકસ્મિક પરિસ્થિતિ સામે આવી ગઈ હોય ત્યારે આ જે અંતઃસ્ત્રાવ છે એનું નિર્માણ થાય છે, સંશ્લેષણ થાય છે. બરાબર, તો આવી જ્યારે પરિસ્થિતિ હોય, આવી પરિસ્થિતિ એટલે કેવી, તો એક આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે ગાડી લઈને જતા હોય અને વચ્ચે કૂતરું પડે એ. બરાબર, બીજી અમુક ક્યારેક એવી પરિસ્થિતિ હોય કે આપણે ચાલીને જતા હોય અને પાછળ આપણે હડકાયું કૂતરું જે આપણી પાછળ પડે. બરાબર, તો આપણે ના છૂટકે આપણે દોડવું જ પડે. બરાબર, અને એ દરમિયાન આપણા શરીરમાં કેવી કેવી પરિસ્થિતિ થતી હોય તો તમને ખબર છે. એક તો જોર જોરથી હૃદયના ધબકારા થવા માંડે. બરાબર, શ્વાસોશ્વાસ છે એની પ્રક્રિયા વધી જાય, ઝડપથી આપણે શ્વસનની ક્રિયા કરવા લાગીએ. બરાબર, અને એકદમ આપણે ફટાફટ દોડવા લાગીએ અને એ દોડવા માટે કંઈક વધુ ઉર્જાની જરૂર પડે. બરાબર, તો એ જે આપણા શરીરની અંદર અસર જોવા મળે છે એ શેના લીધે હોય, તો કે આ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવના લીધે હોય છે. બરાબર, તો હવે જે આપણે સાદી ભાષામાં આપણને ખ્યાલ જ હતો કે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણા શરીરની અંદર આવી કંઈક અસરો જોવા મળે છે. બરાબર, પરંતુ આપણને એ નથી ખબર કે આ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવના લીધે આવું બધું થતું હોય છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે જ્યારે આવી આકસ્મિક પરિસ્થિતિ હોય, બરાબર, લડો યા ભાગોની પરિસ્થિતિ, ત્યારે આ એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એનું સંશ્લેષણ થાય છે. બરાબર, અને એની અસરો છે આપણા શરીરમાં જોવા મળતી હોય છે. તો ચાલો આપણે જોઈએ એની અસરો. તો આ જે અસરો છે એ આપણે કીધી હમણાં એ જ છે, એવી જ છે, પરંતુ આપણે એને થોડીક અહીંયા સાયન્ટિફિક રીતે લખીએ. બરાબર, તો એક તો પહેલી આપણે જોઈએ, ત્રણ કેટલી છે, બરાબર, ત્રણ જેટલી છે. આપણે સૌ પ્રથમ પહેલી જોઈએ તો જ્યારે લડોયા ભાગોની પરિસ્થિતિ હોય ત્યારે એડ્રીનાલિન છે એ સક્રિય થાય છે અને એ શું કામ કરે છે, તો કે હૃદયના ધબકારા છે એ વધે છે. પહેલાં જ તો કે હૃદયના ધબકારા વધે. બરાબર, તો ધબકવાની પ્રક્રિયા વધી જાય તો જે રુધિર છે એનું શુદ્ધિકરણ છે એમાં પણ વધારો થતો જાય. બરાબર, અને ઓક્સિજન છે એનો પુરવઠો આપણને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય. બરાબર, એટલે ઓક્સિજનનો પુરવઠો છે એમાં વધારો થાય છે, એટલે આ જે બધો ઓક્સિજન છે એ સ્નાયુને વધુ માત્રામાં મળે. બરાબર, જો બંને જે સેન્ટેન્સ છે એકબીજા સાથે જોઈન્ટ જ છે કે હૃદયના ધબકારા છે એમાં વધારો થાય છે. બરાબર, અને પરિણામે સ્નાયુઓને ઓક્સિજનનો વધુ પુરવઠો પ્રાપ્ત થાય છે. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ તો જ્યારે ઓક્સિજનનો પુરવઠો વધુ પ્રાપ્ત થાય તો આપણે ઝડપથી શ્વાસ પણ લેવા પડે. બરાબર, તો જ આપણા શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધે. તો એના માટે શું થાય છે, તો કે શ્વસન દર છે એ વધારવો પડે. હવે શ્વસન દર છે એ વધે ત્યારે શું થાય, આપણે શ્વસનની જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે શું થતું હોય છે, તો કે ઉરોદર પટલ,
બરાબર, જે ઉદર ગુહામાં આવેલું છે, જે ઓલા ફેફસા છે, પાંસળીઓ, પાંસળીઓની અંદર ફેફસા છે એ રક્ષાયેલા છે. બરાબર, તો જ્યાં પાંસળીઓ છે એનો ભાગ પૂરો થાય એટલે એની નીચે એક પડદા જેવી રચના છે જેને કહેવાય ઉરોદર પટલ. એ જે ઉરોદર પટલ અને પાંસળીઓ એના સ્નાયુનું સંકોચન થાય છે. બરાબર, અને એના લીધે શ્વસનદરમાં વધારો થાય છે, એટલે કે ઝડપથી આપણે શ્વાસ છે લેવા માંડીએ છીએ. એટલે શ્વાસ છે આપણે ઝડપથી લઈએ, મતલબ કે ઓક્સિજન છે આપણે વધુ લઈએ છીએ. તો આ બંને પોઈન્ટ જે છે, પહેલો ને બીજી જે અસર છે, બંને એકબીજા સાથે જોઇન્ટેડ છે. જો શ્વસનદર વધે છે એટલે ઓક્સિજન મળે છે. બરાબર, ઓક્સિજન વધુ મળે છે, અને ઓક્સિજન ક્યારે વધુ મળે, તો કે હૃદયના ધબકારા વધે ત્યારે. બરાબર, હવે આપણે ત્રીજી અસર જોઈ. તો પાચનતંત્ર અને ત્વચા, બરાબર, બંનેની આજુબાજુ જે ધમનીઓ આવેલી હોય, એટલે કે જે રુધિરવાહિનીઓ આવેલી, જે ધમનીઓ, એની આસપાસના જે સ્નાયુઓ છે એ સંકોચાઈ જાય છે. બરાબર, સ્નાયુઓ છે એ સંકોચાઈ જાય છે, પરિણામે ત્યાં રુધિરનો સ્ત્રાવ છે એ ઘટે છે. બરાબર, સંકોચાઈ જાય તો ઓછું વહન થાય ને રુધિરનું, તો જે બાકીનું જે રુધિર હોય એનું વહન કંકાલ સ્નાયુ તરફ થાય છે. બરાબર, ક્યાં થાય છે, તો કે કંકાલ સ્નાયુની જે પેશીઓ છે એ તરફ એનું વહન થાય છે. શું કામ, તો કે જે પાચનતંત્ર અને ત્વચાની આજુબાજુ જે ધમનીઓ આવેલી છે એના જે સ્નાયુઓ છે એ સંકોચાઈ જાય છે. બરાબર, પરિણામે રુધિરનું પૂરતા પ્રમાણમાં વહન નથી થઈ શકતું, તો જે વધારાનું રુધિર છે એનું કંકાલ સ્નાયુની દિશામાં એનું વહન થાય છે. હવે કંકાલ સ્નાયુ વિશે તમે ધોરણ 9માં ભણી ગયા છો. બરાબર, પેશીઓવાળા ચેપ્ટરમાં કંકાલ સ્નાયુ છે મોસ્ટ ઓફ ક્યાં આવેલા હોય, એને રેખિત સ્નાયુ પણ કહેવાય અથવા તો ઐચ્છિક સ્નાયુ પણ કહેવાય. આવા ત્રણ નામ હતા તમને યાદ હોય તો. બરાબર, અને ઈ જે છે એ હાથ અને પગના જે સ્નાયુ હોય એમાં આવેલા હોય. બરાબર, કંકાલ સ્નાયુ, તો ઈ જે સ્નાયુ છે એ શું કામ કરે, તો કે સંકોચન અને વિસ્તરણનું કામ કરે, અને આપણી ઈચ્છા અનુસાર હલનચલન કરે. તો આપણે અત્યારે પાછળ કૂતરું દોડ્યું છે, બરાબર, એટલે આપણે ના છૂટકે ભાગવું જ પડશે. તો જે પગના સ્નાયુઓ છે એને એનું હલનચલન કરશે. બરાબર, તો એ જે હલનચલન કરશે એટલે એને વધુ ઊર્જાની જરૂર પડશે. બરાબર, તો એ વધુ ઊર્જા મેળવવા માટે ઓક્સિજનનું પ્રમાણ પણ વધુ જોઈએ. જે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણ્યા હતા કે ઓક્સિજન છે એની મદદથી ગ્લુકોઝનો જે અણુ છે એ તૂટે છે અને એટીપી જે ઊર્જા છે એટીપી સ્વરૂપે ઊર્જાનું નિર્માણ થાય છે. બરાબર, તો એ ઊર્જા વધુ મેળવવા માટે, એટીપી ઊર્જા વધુ મેળવવા માટે ઊર્જા કેમ વધુ જોઈએ છે, તો કે દોડવું છે એટલે. બરાબર, તો ઊર્જા વધુ મેળવવા માટે એને શું જોશે, વધુ પ્રમાણમાં ઓક્સિજન જોશે. બરાબર, તો આ ઓક્સિજન છે એ ક્યાંથી આવશે, તો કે આ કંકાલ સ્નાયુ છે એ તરફ, રુધિરમાંથી ઓક્સિજન છે એ મળશે. બરાબર ને, શુદ્ધ રુધિરો એ શું કામ કરશે, તો કે કોષોને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ લઈ લે છે. બરાબર, તો એ ઓક્સિજન છે એ રુધિરમાંથી આવશે, તો રુધિરનો પુરવઠો છે એ પર્યાપ્ત માત્રામાં જોઈ, તો એ રુધિર કોણ મોકલે છે, તો કે આ જે પાચનતંત્ર અને ત્વચાની જે ધમનીઓ છે, બરાબર, એની એના જે સ્નાયુઓ છે એ સંકોચાઈ જાય છે એટલે રુધિરનો સ્ત્રાવ ઘટે છે. પરિણામે એ રુધિર ક્યાં જાય છે, તો કે કંકાલ સ્નાયુ તરફ જાય છે. બરાબર, અને પરિણામે ઊર્જા છે એનું, એની ઊર્જા છે એના પ્રમાણમાં વધારો થાય છે. બરાબર, હવે આગળ વાત કરીએ. એટલે ત્રણ અસર જોવા મળે છે. બરાબર, એક તો ધબકારા વધી જાય છે અને પરિણામે ઓક્સિજનનો પુરવઠો સ્નાયુઓને વધુ માત્રામાં મળે છે. બરાબર, ઉરોદર પટલ અને પાંસળીઓનું, પાંસળીઓના જે સ્નાયુ છે એનું સંકોચન થઈ જાય છે, પરિણામે શ્વસનદરમાં વધારો થાય છે. પહેલી બંને અસર છે એકબીજા સાથે જોઈન્ટ છે, એટલે એક આવડે એટલે સીધી બીજી આવડી જવી જોઈએ. બરાબર, ધબકારા વધે ત્યારે શું થયું હોય, તો ધબકારા વધે, તો કે શ્વસનદર છે એ ઝડપથી થવા માંડ્યો હોય, આપણે ઝડપથી આમ શ્વાસ લેતા હોય. બરાબર, તમે ઘણી વખત દોડીને આવ્યા હોય, કસરત કરી હોય અથવા તો દોડીને આવ્યા હોય ત્યારે પણ શ્વસનદર છે એનું પ્રમાણ વધી ગયું હોય. બરાબર, તો એ દરમિયાન તમે હૃદય ઉપર હાથ રાખો તો ત્યાં ધબકારાનું પ્રમાણ પણ વધી ગયું હોય. એટલે બંને જે પહેલી બંને અસર છે એકબીજા સાથે જોડાયેલી છે. અને ત્રીજું તો કંકાલ સ્નાયુવાળું, બરાબર, એ દોડવા માટેના જે સ્નાયુઓ છે, પગના સ્નાયુઓ, એને રુધિરનો પુરવઠો વધુ જોઈએ છે. ક્યાંથી મળે છે, તો કે પાચનતંત્ર અને ત્વચાની ધમનીઓમાંથી. બરાબર, આગળ વાત કરીએ તો આ બધા પ્રતિચાર એ પ્રાણી શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં શરીરને તૈયાર કરે છે. એટલે આવી અસર જોવા મળે છે જેના લીધે શરીર શ્રી તૈયાર થાય છે. બરાબર, કે શું નિર્ણય લેવો હવે, એટલે બહુ વિચારવાનો ટાઈમ ન હોય ત્યારે કાં કરવાનું કાં ભાગવાનું એવી જ પરિસ્થિતિ હોય છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે ચર્ચા કરીએ.
હવે નેક્સ્ટ ટોપિક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડની એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે, બે માર્કની અંદર વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર? ખાસ ધ્યાન રાખી અને સમજજો. પ્રશ્ન એવો છે કે પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા જણાવવાની છે, પ્રાણીઓના જે અંતઃસ્ત્રાવો છે એની લાક્ષણિકતા, બરાબર, શું કરે છે શું નહીં બધું કહી દેવાનું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બે માર્કની અંદર પૂછાય છે, બરાબર. ઘણી વખત પૂછાઈ ગયો છે એટલે ખાસ અગત્યનો પ્રશ્ન છે, પૂછાવાની શક્યતા બહુ વધુ છે. પહેલાં તો આપણે હમણાં જે શરૂઆતમાં તો નહીં પરંતુ જે ગયા વિડીયોમાં, લાસ્ટ વિડીયોમાં આપણે પ્રાણી શરીરની અંદર જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો એમાં આપણે જોયું હતું કે જે ચોક્કસ ગ્રંથિ હોય, બરાબર, માનો કે જે પહેલું આપણે જોયું હતું હાઇપોથેલેમસ, બરાબર, તો એમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એનું નામ શું છે, તો કે રિલીઝિંગ હોર્મોન્સ, બરાબર. તો એમાં એ જે હાઇપોથેલેમસ છે એમાંથી રિલીઝિંગ અંતઃસ્ત્રાવ છે એનું જ સંશ્લેષણ થશે, બરાબર. અને પિટ્યુટરી ગ્રંથિ છે તો એમાંથી ગ્રોથ હોર્મોન્સ છે એનું જ નિર્માણ થશે, બરાબર. એ જેમાંથી ઉત્પન્ન થશે એનો જ સ્ત્રાવ થશે. ક્યારેય એવું નહીં થાય કે જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એ હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થયો. ચોક્કસ ગ્રંથિ હશે અને એમાંથી જે ઉત્પન્ન થાય એ ચોક્કસ અંતઃસ્ત્રાવ હશે. એટલે પહેલો પોઈન્ટ જ આ લખી નાખવાનો કે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એમાંથી જે સ્ત્રાવ પામે છે અંતઃસ્ત્રાવ, અહીંયા અંતઃસ્ત્રાવ માટે બીજો શબ્દ વાપરો છે, રાસાયણિક સંયોજનો, બરાબર. તમે અહીંયા અંતઃસ્ત્રાવ લખી નાખો તો પણ ચાલે. એટલે ચોક્કસ ગ્રંથિ અને એમાંથી જે સ્ત્રાવ પામે એ ચોક્કસ રાસાયણિક સંયોજન અથવા તો ચોક્કસ અંતઃસ્ત્રાવ હોય છે, બરાબર. શું થઈ પહેલી લાક્ષણિકતા, તો કે ચોક્કસ ગ્રંથિઓ એટલે જે ગ્રંથિઓ એમાંથી જે તે ઉત્પન્ન થતો હોય અંતઃસ્ત્રાવ એ જ થાય, ક્યારેય આડાવડું ન થઈ જાય, બરાબર. ક્યારેય એડ્રીનલ ગ્રંથિમાંથી થાઇરોક્સિન ઉત્પન્ન ન થાય કે થાઇરોઇડ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન ન થાય, બરાબર. જે પ્રમાણે આપણે નામ લેખા છે એ પ્રમાણે જ ઉત્પન્ન થાય છે. પછી એનું કાર્ય એ શું કામ કરે છે, તો કે સંદેશાઓનું વહન કરે છે, રાસાયણિક સંદેશાવાહકો છે, બરાબર. એકદમ ઇઝી છે. પછી ત્રીજું છે, એ જે અંતઃસ્ત્રાવ છે એનું વહન કેવી રીતે થાય છે, તો રુધિર દ્વારા એનું વહન થાય છે, બરાબર. રુધિરની સાથે સાથે જ એનું વહન થઈ જાય છે, જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી એનું જે કાર્યસ્થાન જે અલગ છે, આપણે અગાઉ વાત કરી હતી, એટલે જ્યાં કાર્યસ્થાન છે ત્યાં સુધી એને પહોંચવા માટે રુધિર દ્વારા એ વહન થાય છે, બરાબર. જ્યારે વનસ્પતિઓની અંદર એ પ્રસરણ દ્વારા વહન પામતું હોય છે, કેમકે એની અંદર કોઈ રુધિરવાહિનીઓ કે એવું કંઈ આવેલું નથી, બરાબર. કોઈ દિવસ વૃક્ષ આપ્યું તો એની અંદરથી લોહી નીકળું નહીં ને, તો એનો મતલબ એમ કે એમાં કોઈ રુધિરવાહિનીઓ ને એવું કંઈ આવેલું નથી, બરાબર. પછી અહીંયા તમારે હજી એક પોઈન્ટ એ પણ લખી શકાય, મેં અહીંયા લખ્યો નથી, તમે લખી શકો કે જે અંતઃસ્ત્રાવ છે એનું સંશ્લેષણ સ્થાન એટલે કે નિર્માણનું સ્થાન અને કાર્યસ્થાન બંને એકબીજાથી દૂર છે, બરાબર. મેં પોઈન્ટ એ નથી લખ્યો પરંતુ તમે ઉમેરી શકો, લાક્ષણિકતા છે એટલે એ પોઈન્ટ લખી શકાય. પછી જે તે અંતઃસ્ત્રાવ છે એ ચોક્કસ એનું લક્ષ્ય હોય છે, બરાબર. જેનું ચોક્કસ લક્ષ્ય હોય ત્યાં જ એ કામ કરે છે. ચોક્કસ એનું લક્ષ્ય હોય, બરાબર. કાં તો કોષ હશે, કાં પેશી હશે, અથવા તો અંગ હશે, એટલે જે જ્યાં એની અસર થવાની હશે એ ત્યાં જ અસર દર્શાવશે, બરાબર. જેમ કે આપણે થાઇરોક્સિનની વાત કરીએ કે જે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, તો એ જે ચયાપચયની ક્રિયાઓ છે ત્યાં જ એની અસર દર્શાવશે. ક્યારેય જે વિચારવાની પ્રક્રિયા છે એના ઉપર એની અસર નહીં દર્શાવે, બરાબર. કદાચ એને કરવું હોય એવું તો ચાલે પણ નહીં, એનું કામ એક જ છે કે જે ચયાપચયની ક્રિયાઓ છે એનું નિયંત્રણ કરવાનું, બરાબર. એટલે આવી રીતે જે ચોક્કસ હોર્મોન્સ છે, ચોક્કસ જે અંતઃસ્ત્રાવ છે એનું કાર્ય પણ ચોક્કસ, બરાબર. એનું જે ચોક્કસ કોષ હશે અથવા તો પેશી કહીએ અથવા તો અંગ કહીએ તો એની ઉપર જ એની અસર દર્શાવશે, બીજે ક્યાંય નહીં, બરાબર. અને લાસ્ટ છે, એનું ખૂબ અલ્પ માત્રામાં સ્ત્રવે છે, ખૂબ ઓછી માત્રામાં, લીટરના લીટર અંતઃસ્ત્રાવ નહીં નીકળે, બરાબર. તો આપણા શરીર છે એ ક્યાંય જાડું ને એવું હતું, કેમકે અંદર એટલું બધું સમાડવું તો ખરા ને, એટલે ખૂબ અલ્પ માત્રામાં, ખૂબ જ ઓછી માત્રામાં સ્ત્રવે છે. અને જો એના સ્ત્રાવમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય, બરાબર, મતલબ કે ફેરફાર થાય, વધારો કે ઘટાડો થતો હોય તો આપણા શરીરની અંદર અનિયમિતતા અથવા તો ખામી ઉત્પન્ન થાય છે, બરાબર. એની મદદથી ઘણા રોગ જેવું આપણે કહી શકાય રોગો છે એ થતા હોય છે,
એના વિશે હમણાં જ આપણે ભણવાનું છે આ જ વિડીયોમાં, બરાબર? અને પછીનો ટોપિક છે. તો વળી પાછું એક વખત જોઈ લઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ પાકો કરી લેવાનો છે, બરાબર? બે માર્કમાં એક તો ચોક્કસ ગ્રંથિમાંથી ચોક્કસ રાસાયણિક સંયોજનો છે એ ઉત્પન્ન થાય છે. રાસાયણિક સંયોજનની જગ્યાએ તમે અંતઃસ્ત્રાવ પણ શબ્દ લખી શકો. એ રાસાયણિક સંદેશાવાહકો છે, એનું વહન રુધિર દ્વારા થાય છે. એનું લક્ષ્ય છે, એનું લક્ષ્ય જ્યાં હોય એ ભાગ ઉપર જ એની અસર દર્શાવે છે. એ ભાગો કયા કયા હોય તો કે કાં તો એ કોષ હશે, કાં પેશી હશે, અને કાં તો કોઈ પણ અંગ હશે, બરાબર? ખૂબ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. જો એની માત્રામાં વધારો કે ઘટાડો થાય તો શરીરની અંદર અનિયમિતતા અથવા તો ખામી ઉત્પન્ન થાય છે, બરાબર? અને એક ઓલો પોઈન્ટ તમે ઉમેરી શકો કે એનું સંશ્લેષણ સ્થાન અને કાર્યસ્થાન બંને અલગ અલગ છે, બરાબર? નવનીતમાં કદાચ એ પોઈન્ટ આપ્યો હશે, ન આપ્યો હોય તો તમે ઉમેરી શકો, બરાબર? હવે જે અંતઃસ્ત્રાવો છે એની અહીંયા આપણે લાસ્ટ પોઈન્ટમાં જોયું કે એની માત્રામાં વધારો કે ઘટાડો થાય તો આપણા શરીરની અંદર શું અસરો જોવા મળે છે, બરાબર? એની શું અસર થાય છે, શું એનાથી રોગો થાય છે, શું ખામી ઉત્પન્ન થાય છે, એના વિશે આપણે જોવાનું છે, બરાબર? તો આપણે અંતઃસ્ત્રાવના લીધે ઉત્પન્ન થતી ચાર ખામીઓ વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર? તો ચાલો આપણે જોઈ લઈએ. એક લાસ્ટ ટોપિક છે, પછી આપણે ચેપ્ટર છે એ પૂરું થાય છે. પરંતુ એની પહેલાં એક અહીંયા બીજો એક પ્રશ્ન નીકળે છે. આમ તો આગળ આવી ગયેલું જ છે કે મનુષ્યની અંદર વૃદ્ધિ માટે સંલગ્ન અંતઃસ્ત્રાવ, બે માર્કમાં નાનકડો એવો પ્રશ્ન પૂછાય છે. તો વૃદ્ધિ માટે આપણે જોયા હતા કે બે અંતઃસ્ત્રાવ છે, એક છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન્સ, બરાબર? એ કેમાંથી નીકળે છે અને શું કામ કરે છે એટલું લખવાનું છે. અને બીજું છે થાઇરોક્સિન. તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન એટલે કે GH પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે, બરાબર? અને કામ શું કરે છે તો કે શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ કરે છે, બરાબર? શરીર માટે વૃદ્ધિ અને વિકાસ છે એને ઉત્તેજિત કરે છે અથવા તો વૃદ્ધિ અને વિકાસ પ્રેરે છે. આપણને બહુ સારી રીતે હવે ખબર પડી ગઈ, આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ લીધું, બરાબર? બધા અંતઃસ્ત્રાવ વિશે ત્યારે જ મેં કીધું હતું કે આપણા શરીરમાં વૃદ્ધિ પ્રેરતા બે અંતઃસ્ત્રાવ છે. એક આ ગ્રોથ હોર્મોન્સ છે, એના નામ ઉપરથી જ ખબર પડી જાય, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. અને બીજું તો કે થાઇરોક્સિન ચયાપચયનું કામ કરે છે, બરાબર? તો આપણે બીજું જોઈએ થાઇરોક્સિન. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ માટે યાદ રાખવાનું કે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, અથવા તો સ્ત્રવે છે, અથવા તો સંશ્લેષણ થાય છે, અથવા તો નિર્માણ પામે છે. કોઈ બી વર્ડ તમે અહીંયા લખી શકો. અને કાર્ય શું કરે છે તો કે વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે, બરાબર? પછી બીજું છે થાઇરોક્સિન. થાઇરોક્સિન ક્યાં ઉત્પન્ન થાય છે તો એના નામ ઉપરથી જ, થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર? અને આ જે થાઇરોક્સિન છે એનું નિર્માણ થવા માટે આયોડિન જરૂરી છે, બરાબર? આયોડિન ખનિજ તત્વ છે જે આપણને સામાન્ય રીતે મીઠું આપણે ખાતા હોય એમાંથી આપણને મળતું હોય છે, બરાબર? મીઠું સોલ્ટ એમાંથી આપણને સામાન્ય રીતે આયોડિન છે એ મળતું રહેતું હોય છે. તમે એડમાં પણ જોતા હોય, ઘણી વખત ટીવીની અંદર એડમાં તમે જોતા હોય કે આયોડિનયુક્ત નમક ખાઓ, બરાબર? એ જો ન ખાય, આપણને આયોડિન પૂરતા પ્રમાણમાં ન મળે તો એની ખામી સર્જાય, હમણાં આપણે જોવાનું છે. અને થાઇરોક્સિનનું જ્યારે આપણે જોયું હતું બધા અંતઃસ્ત્રાવનું, ત્યારે આપણે એનું કાર્ય એ જોયું હતું કે વૃદ્ધિ માટે જરૂરી પ્રક્રિયા ચયાપચય તો એનું નિયંત્રણ કરે છે, બરાબર? કોનું ચયાપચય એટલે કે પાચન, ચયાપચય એટલે કે પાચનની પ્રક્રિયા. કાર્બોદિત કાપોચ, કાર્બોદિત પ્રોટીન અને ચરબી, કાપોચ એનું ચયાપચયનું નિયમન અથવા તો નિયંત્રણ કરે છે, બરાબર? આ સિવાય શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી છે બેલેન્સ, બરાબર? બધી જે બધા પ્રકારની જે વૃદ્ધિ થતી હોય તો એનું બેલેન્સ જાળવી રાખે, સંતુલન જાળવી રાખે, તો એના માટે જરૂરી છે. તો આમ તો આ પ્રશ્ન છે આપણે આગળ ભણી જ લીધો, એટલે પેટા પ્રશ્ન કહી શકાય કે જે મનુષ્યની અંદર વૃદ્ધિ કરી શકે એવા બે અંતઃસ્ત્રાવ. તો એક તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન, અને બીજું તો કે થાઇરોક્સિન, બરાબર? બંનેનું સ્થાન કહી દેવાનું, ક્યાંથી સંશ્લેષણ થાય છે એ, અને બંનેનું કાર્ય લખી નાખવાનું, એટલે બે માર્કમાં પૂરું. હવે આપણે જે છેલ્લા ટોપિક છે એની વાત કરીએ કે અંતઃસ્ત્રાવ છે એના સંશ્લેષણમાં વધારો કે ઘટાડો થાય તો કઈ કઈ ખામીઓ છે એ ઉત્પન્ન થતી હોય છે, બરાબર? તો આપણે ચાર પ્રકારની ખામીઓ છે એના લીધે ઉત્પન્ન થઈ છે. હવે એના વિશે આપણે ચર્ચા કરીએ, બરાબર? આ લાસ્ટ ટોપિક છે, ચેપ્ટર અહીંયા પૂરું. આમાંથી ક્વેશ્ચન છે
કે મનુષ્યના અંતઃસ્ત્રાવના અસંતુલનથી, અસંતુલન એટલે ઇમ્બેલેન્સ, બેલેન્સ છે એમાં જેટલી માત્રામાં જરૂરી છે એટલી માત્રામાં ઉત્પન્ન નથી થતા, બરાબર? તો એના દ્વારા સર્જાતી ખામી અને અનિયમિતતા આપણે સમજાવવાની છે. તો પહેલાં જ આપણે લખી દેવાનું કે અંતઃસ્ત્રાવ છે એ નિશ્ચિત માત્રામાં સ્ત્રવે છે અથવા તો સંશ્લેષણ પામે છે, બરાબર? જો એનું નિશ્ચિત માત્રા છે એમાં વધારો ઘટાડો થાય એટલે કે એમની સાંદ્રતામાં અસંતુલન આવે તો એના લીધે ખામીઓ સર્જાય છે. તો એના લીધે આપણે અહીંયા ચાર પ્રકારની ખામીઓ વિશે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી બે છે એ એકદમ સરળ છે, બે એકબીજા સાથે જોઈન્ટ છે. કાં તો તમે એવું જોયું હશે કે અમુક વ્યક્તિ હોય એની ઊંચાઈ છે એ ખૂબ ઊંચા હોય છે, બરાબર? અને ઘણા એવા હોય કે સાવ નાના રહી ગયા હોય, બરાબર? હાઇટ છે એ બહુ નીચી રહી ગઈ હોય, કોલેજમાં આવી ગયા હોય તો એની હાઇટ હોય 10મા ધોરણમાં ભણતા હોય એવડી હાઇટ હોય, બરાબર? તો આ જે છે એ જે ગ્રોથ હોર્મોન છે, વૃદ્ધિ હોર્મોન્સ, એના લીધે થાય છે. જો એ ગ્રોથ હોર્મોન છે એનો વધારે સ્ત્રાવ થાય, બરાબર? પહેલાં આપણે વાત કરીએ છીએ વધારે ઊંચાઈ અથવા તો એનું બીજું નામ છે વિરાટ કાયતા. વિરાટ એટલે મોટું, કાયતા એટલે જો શરીરની વાત કરે છે એનું એનું જે શરીર હોય એમાં એનું વિરાટ રૂપ આવી જાય, એટલે કે ખૂબ મોટું શરીર બની જાય, ઊંચાઈ છે એ ખૂબ વધી જાય, બરાબર? તો એ ગ્રોથ હોર્મોનનો વધારે સ્ત્રાવ થાય તો વ્યક્તિની ઊંચાઈ છે અસાધારણ વધે છે, અનિયમિત. અસાધારણ એટલે કે અનિયમિત, એની ઊંચાઈમાં અનિયમિત વધારો થઈ જાય છે. પરંતુ જો એ ગ્રોથ હોર્મોન્સ છે એનું પ્રમાણ ઘટી ગયું હોય, હવે આ ઘટવાનું પ્રમાણ ક્યારે હોય, જ્યારે એ બાલ્યાવસ્થામાં હોય ત્યારે જ. આ વધારે ઊંચાઈવાળું છે એ યુવાન અવસ્થામાં આવે ત્યારે થાય, બરાબર? અમુક ઉંમર થાય એટલે પછી આ અંતઃસ્ત્રાવ છે એનું નિર્માણ છે એ ઓછું થવાનું હોય, બરાબર? પરંતુ આનું નિર્માણ છે એ વધુ થઈ જાય યુવાન અવસ્થાની અંદર તો એની ઊંચાઈમાં વધારો થઈ જાય છે. પરંતુ જો જ્યારે બાળક હોય ત્યારે જ આ ગ્રોથ હોર્મોન છે એની ઉણપ હોય, એટલે કે ઓછું નિર્માણ થતું હોય એનું, તો વામનતાની સ્થિતિ સર્જાય છે. વામનતા એટલે કે જે તે વ્યક્તિ છે જેટલે બાળક છે એની ઊંચાઈમાં બહુ વધારો થતો નથી, બરાબર? અને પરિણામે બાળક છે એ નીચું રહી જાય છે. વામનતા એટલે નીચું અથવા તો ઓછી ઊંચાઈ. આના પછીનું ત્રીજી એક ખામી છે ગોઈટર. તમે આના વિશે ટીવીમાં એડ જોતા હોય કે વ્યક્તિ હોય માણસ એનું ગળું છે એ ફૂલાઈ ગયું હોય, બરાબર? તો એ ગોઈટર નામનો એક રોગ છે એના દ્વારા થતું હોય છે. હવે આ કેવી રીતે થાય? તો જો આપણા શરીરની અંદર આયોડીનની ઉણપ વર્તાય તો એના લીધે જે થાઇરોક્સિન છે કે જે થાઇરોઇડ ગ્રંથિ છે ગળામાં આવેલી છે, બરાબર? ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ એમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એનું નામ છે થાઇરોક્સિન, એના સંશ્લેષણ ઉપર એની અસર થાય, એટલે કે એનું કદ છે એ વધી જાય. થાઇરોઇડ ગ્રંથિ છે એનું કદ વધી જાય. ક્યારે? તો કે જ્યારે આયોડીનની ઉણપ હોય આપણા આહારમાં ત્યારે. એટલે આપણે આયોડીનયુક્ત મીઠું ખાવું જોઈએ, બરાબર? આવી ન્યૂઝ પણ આવતા હોય તો એના પરિણામે આપણને જે રોગ થાય એનું નામ છે ગોઈટર. હવે એમાં ગોઈટરમાં શું થાય છે? તો કે થાઇરોઇડ ગ્રંથિ છે એના કદમાં અનિયમિત વધારો થાય છે, બરાબર? એના લીધે ગરદન છે એ ફૂલેલી જોવા મળે છે, એટલે ડોકનો જે ભાગ છે એ ફૂલાઈ ગયો હોય, ત્યાંથી ગ્રંથિ છે એ ફૂલાઈ ગયો હોય, એટલે ગરદન છે એના લીધે આમ ફૂલાઈ ગયો હોય એવું જોવા મળે છે, બરાબર? તો જો આનાથી બચવું હોય તો આપણે આયોડીનયુક્ત ખોરાક છે એ ખાવો જોઈએ. મતલબ કે આયોડીન છે આપણને સામાન્ય રીતે મીઠામાંથી મળે, એટલે આયોડીનવાળું મીઠું છે એ ખાવું જોઈએ. ત્યાર પછી લાસ્ટ છે મધુપ્રમેહ, એટલે કે ડાયાબિટીસ. તમે નામ છે એ સાંભળેલું જ છે, બરાબર? જૂનું ને જાણીતું છે. ડાયાબિટીસ જેને સાદી ભાષામાં મધુપ્રમેહ પણ કહે છે. તો આપણા શરીરની અંદર જે રુધિરનું વહન થાય છે એની અંદર અમુક માત્રામાં શુગર હોય છે, બરાબર? તો એ શુગરનું લેવલ છે એ વધી જાય ત્યારે ડાયાબિટીસ થાય છે. તો એ શુગરનું લેવલ છે ઇમ્બેલેન્સ ક્યારે થઈ જાય, વધી જાય ક્યારે? તો જે ઇન્સ્યુલિન છે કે જે સ્વાદુપિંડમાંથી અંતઃસ્ત્રાવ થાય છે, સોરી, જે સ્વાદુપિંડ જે છે ગ્રંથિ એની અંદરથી સ્ત્રાવ પામતો અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે ઇન્સ્યુલિન, બરાબર? એ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન ન થાય. જો યાદ રાખજો, પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન નથી થતો, એટલે કે ઘટે છે એનું પ્રમાણ, ઇન્સ્યુલિનનું પ્રમાણ શરીરની અંદર ઘટે છે, ત્યારે શું થાય છે? તો કે શરીરની અંદર જે રુધિરનું વહન થાય છે એમાં શર્કરાનું સ્તર વધી જાય છે. શર્કરા એટલે કે શુગર, બરાબર? એટલે શું થાય? તો કે ડાયાબિટીસ થાય છે. એટલે ડૉક્ટર છે ગેડું ને એવું ખાવાની ના પણ પાડી દે, અને ખૂબ વધારે જોવાનું પ્રમાણ હોય
તો બહારથી જે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડતા હોય, બરાબર, જો એ ન કરે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે બહારથી જો શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી થતું, એટલા માટે બહારથી એને ઇન્જેક્શન સ્વરૂપે ઇન્સ્યુલિન છે એ આપવું પડે, બરાબર. એટલે ઇન્સ્યુલિન છે એ બહારથી આપી દઈએ એટલે જે રુધિર છે એની અંદર સુગરનું લેવલ આવી જાય, બરાબર. એટલે પછી કોઈ પ્રોબ્લેમ ન થાય. અને જે તમને ખબર જ હશે કે જે ડાયાબિટીસ હોય, ગળ્યું બહુ ન ખાતા હોય, સ્વીટ ઓછું ખાતા હોય, બરાબર, તો એકદમ ઇઝી છે. આપણે જે રોજિંદું જે જીવન છે એમાં આપણે આ બધા વિશે માહિતગાર છીએ. એકદમ ઇઝી પ્રશ્ન છે. ચારે ચાર જે ખામી જોવા મળે છે, એક વધારે ઊંચાઈ જે ગ્રોથ હોર્મોનના કારણે થાય છે, વામનતા એ ગ્રોથ હોર્મોનના કારણે થાય છે, બરાબર. ગોઈટર છે એ થાઇરોક્સિનના કારણે થાય છે, એટલે કે એની આયોડીનની ઉણપ હોય ત્યારે. અને મધુપ્રમે એટલે કે ડાયાબિટીસ છે, ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ હોય ત્યારે, બરાબર. સમજાઈ ગયું? અહીંયા આપણે ચેપ્ટર નંબર 7 છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. હવે આપણે પછીના વિડીયોમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે.